વિદ્યાર્થી મિત્રો, હું હર્ષલ ભટ્ટ આપને ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય લઉં છું। સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર સમજીએ છીએ। એ પાઠની અંદર બેટા હવે આગળનો મુદ્દો સમજીશું। તો આગળનો મુદ્દો છે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક। તો ચલો બેટા આ મુદ્દો આપણે સમજીએ। હવે આપણે સ્થાયી જીવનના અંદર ભોજન, રહેઠાણ અને પોશાક આદિ માનવના આ ત્રણ જે મુદ્દા છે એ આપણે સમજીએ। કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિ માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તન કર્યું। હવે જો પ્રશ્ન થશે કે આદિ માનવને સ્થાયી જીવન માટે પરિવર્તનનું મુખ્ય કારણ શું છે, તો અહીંયા શું આવશે બેટા, પશુપાલન, કૃષિ ક્ષેત્ર, પશુપાલન, બરાબર। આ બે મુદ્દા મેઇન છે। આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી। કૃષિ એટલે કે ખેતર, ખેતી અને ખેતર, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે। હવે ખેતરમાં કોઈ પણ પાક ઉગાડીએ તો એને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે। આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી। હવે જો સ્થાયી જીવનની શરૂઆત એ કૃષિ ક્ષેત્રએ કરી છે। અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી। હવે જો એ અનાજ હોય તે અનાજને સંગ્રહ એટલે કે એને સાચવવા માટે, સંગ્રહ કરવા માટે માટીના માટલા, ઘડા બનાવવાની પણ શરૂઆત કરી। હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા। હવે જો ભટકતું જે જીવન હતું એમનું, એનામાં એનો અંત આવવા માટે એમના ખોરાકમાં, પોશાકમાં અને રહેઠાણમાં પણ વ્યાપક એટલે કે ઘણું બધો પરિવર્તન આવ્યો। તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા। હવે જો તેમને જીવન જીવવા માટે હવે એમને ખ્યાલ આવ્યો, આદિમાનવોને સમજ પડી, તો ઘઉં, જવ અને પશુના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહત, વસાહત એટલે કે એમનો રહેવાનો સ્થળ, આસપાસના ફળો ખાતા, ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા। પછી પ્રારંભની અંદર એ ગારા માટી અને ગારા માટીના જે મકાનો હોય એની અંદર રહેતા, ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા। હવે જો ખેતી કરવાના જે ઓજારો હોય, જે ઓજારની જરૂર પડે, કોઈ જેની ઘરે ખેતી હશે, ખેતર હશે, એમને ખ્યાલ હશે, તો જે ઓજારોની જરૂર પડે એ પથ્થરમાંથી બનાવતા હતા। શેનામાંથી બનાવતા હતા? પથ્થરમાંથી। તો જેમાં ખુરપી, છીણી, દાતરડાનો સમાવેશ થાય છે। ખેતીના ઓજારોની અંદર ખુરપી, છીણી અને દાતરડાનો સમાવેશ થાય છે કે જે એ લોકો પથ્થરથી બનાવતા। નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે। હવે જો અહીંયા એક કોષ્ટક છે, આ કોષ્ટકની અંદર અનાજ, રહેઠાણ, ઓજાર, બરાબર, આટલી વસ્તુઓ અને એ કઈ જગ્યાએ મળી આવ્યા છે એ આપ્યું છે। તો આ કોષ્ટક આપણે સમજીએ, ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો કઈ છે, મહેરગઢ, હાલ પાકિસ્તાન, મહેરગઢ હાલમાં શું કહેવાય છે, પાકિસ્તાન। પછી ચોખા, પ્રાણીઓના હાડકા, શું નામ છે, કોલ્ડી હવા, ઉત્તર પ્રદેશ। ત્રીજા નંબરે ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો, મહાગઢા, ઉત્તર પ્રદેશ। પછી માનવ વસાહત, ગેંડો, લાંધણજ, ગુજરાત। પછી પાંચમા નંબરે ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, આટલી વસ્તુઓ ક્યાં છે, તો કે બુર્જ હોમ અને ગુફક્રાલ કશ્મીર, બુર્જ હોમ અને ગુફક્રાલ કશ્મીર। છઠ્ઠા નંબરે ભેંસ, બળદ, ઓજારો કઈ જગ્યાએ, ચિરાંદ, બિહાર। આ જે છે એ ભારતની એવી જગાઓ છે કે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા
છે. આ એ સ્થાનો બતાવ્યા છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુપ્તક્રાલ, હુરંગી, મહેરગઢ, નાંધણજ અને ભીમ બેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. હવે જો પશુપાલનની માહિતી, આદિમાનવોના પશુપાલનની માહિતી આટલા સ્થાનોમાં મળે છે. મહેરગઢ હાલમાં પાકિસ્તાન જેને કહે છે તે, અને ઇનામ ગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. જો હાલમાં જે પાકિસ્તાન છે ત્યાં અને ઇનામ ગામ એવા સ્થળોએથી તો તેમની ખેતીવાડીની પણ માહિતી મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા, તેઓ કેવા ધાન્ય ઉગાડતા, જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. આ વિડીયોની અંદર અહીંયા સુધીનો આપણે સમજીએ બેટા, સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ મોટા છે. જો એક સાથે મુદ્દા સમજાવવા જઈશ તો તમારા ત્યાં તમને ખ્યાલ નહીં આવે, એટલા માટે આપણે મુદ્દા અમુક અમુક મુદ્દા જ સમજીએ છીએ. તો આ ચિત્રની અંદર જો મહેરગઢનો ચિત્ર આપણે દેખાય છે, બરાબર છે. તો અહીંયા આ વિડીયોની અંદર આટલું જ. અસ્તુ.